શરૂ થવા જઈ રહ્યું છે કચ્છનું રણોત્સવ. જાણો રણોત્સવ 2023-24 ની વિશેષતાઓ શું છે આ વખતે ખાસ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું કેન્દ્ર સફેદ રણ, વ્હાઇટ ડેસર્ટ ઓફ કચ્છ, હંમેશા ખૂબ જ ચર્ચામાં રહે છે. અહીં દર વર્ષે અલગ અલગ થીમ પર રણોત્સવ યોજાય છે. આ વર્ષે 10 નવેમ્બરથી રણ ઉત્સવ શરૂ થશે. આ વર્ષે રણ ઉત્સવ અને ટેન્ટ સિટીમાં ધોળાવીરાનું રંગ આકર્ષણનું નવું કેન્દ્ર બનશે. વિશ્વ ધરોહર ધોળાવીરાને લોકો જાણે અને એમની સંસ્કૃતિ સામે સમજે એ સાથે ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. કચ્છનું સફેદ રણ દેશ વિદેશમાં પ્રખ્યાત થયું છે. દેશભરમાંથી તેમજ વિદેશથી પણ લોકો ખાસ રણોત્સવ માટે વિશેષ પ્રવાસીઓ કચ્છ આવે છે. હાલ કચ્છના સફેદ રણમાં 10 નવેમ્બરના શરૂ થશે અને ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વખતે રણોત્સવમાં પ્રવાસીઓને કંઈક અલગ જ ને જુદી જ થીમ જોવા મળશે. રણોત્સવ ઉત્સવ કચ્છ ની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટને સરકાર દર વર્ષે પ્રવાસનને લઈને વેગ આપી રહી છે. ટેન્ટ સિટીના સંચાલકના કહ્યા મુજબ આ વર્ષના રણોત્સવ માટે અત્યારથી જ બુકિંગ શરૂ થઈ ગઈ છે, તો દેશના દરેક ખૂણેથી પ્રવાસીઓ પોતાની બુકિંગ કરાવી રહ્યા છે. આ વખતે ટેન્ટ પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે, તો ટેન્ટ સિટીમાં ખાતે રહેતા રોકાતા પ્રવાસીઓને કચ્છના વિવિધ સ્થળોના દર્શન કરાવવા માટે પણ ગત વર્ષથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ. ગરબા રસિકો માટે ખુશખબર, આવનાર નવલી નવરાત્રી ને લઈને પ્રાંતિજ શહેરમાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવેલ છે. અવનવી ગરબાની સ્ટાઇલ શીખડાવવામાં આવશે. મર્યાદિત સંખ્યા લેવાની છે, તેથી વહેલા તે પહેલા નામ નોંધાવવા માટે આજે જ સંપર્ક કરો. દીપ્તિબેન હાર્દિક ભાઈ બ્રહ્મભટ્ટ, નંબર છે 9376151607. થર્ડ છે સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્સ, બીજો માળ સાખરિયા બસ સ્ટેશન પાસે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.